નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. અપની મિત્રો, આપણે અપડેટમાં હંમેશા કોઈ જ્યારે ઇન્ટરવ્યૂ ખાસ કરતા હોય છે ત્યારે સાંપ્રત સમસ્યાઓ કે સાંપ્રત જે પ્રવાહ છે કે સાંપ્રત જે પ્રવાહ સમય ચાલતો હોય છે સંબંધ રૂપે આપણે ઇન્ટરવ્યૂ કરતા હોય છે. અત્યારે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને બંને પક્ષો તરફથી બહુ પ્રચાર ઝડપથી થઈ રહ્યો છે. આપણી મોરબી માળિયા જે વિધાનસભા સીટ છે એ કચ્છ બેઠકમાં આવે છે અને કચ્છ બેઠકના અત્યારે મારી બાજુમાં બેઠા છે એ કોંગ્રેસના ઉમેદવાર છે નરેશભાઈ મહેશ્વરી. તો આજે મોરબી અપડેટની મુલાકાત આવ્યા છે અને ખાસ તો આપણા જે ઇન્ટરવ્યૂનો આપણો હેતુ એ છે કે ભાઈ નરેશભાઈ છે એ આમ એક નવો ચહેરો છે મોરબી માટે થઈને. ભુજમાં તો તેમનું રાજકીય ક્ષેત્રે કોંગ્રેસ લેવલે પારિવારિકથી વર્ષોથી પરંપરાગત રીતે જોડાયેલા છે, પણ નરેશભાઈનો એક પરિચય થાય મોરબીના લોકોને અને ખાસ નરેશભાઈના શું એજન્ડા છે, મતદારો વચ્ચે કયા મુદ્દા લઈને જવાના છે અને મોરબીની સીટ જે આપણી ખાસ મહત્ત્વની છે કારણ કે આમ તો આપણે કચ્છ સાથે જોડાયેલા છીએ પણ મોરબી માળિયા વિધાનસભાની જે સીટ છે જે સૌરાષ્ટ્ર લેવલે ગુજરાત લેવલે એક બહુ મહત્ત્વની અને બધી રીતે ઇમ્પોર્ટન્ટ ધરાવતી સીટ છે, ત્યારે આ જે આપણી એની ઇન્ડસ્ટ્રીઝની ઉદ્યોગની વાત હોય મોરબીની ઘણી બધી સમસ્યાઓની વાત હોય તો આ સમસ્યાઓ મોરબીનો વિકાસ ઉદ્યોગોના પ્રશ્ન આવા ઘણા બધા મુદ્દા સાથે આપણે નરેશભાઈ સાથે ચર્ચા કરીશું. નરેશભાઈ, પહેલાં તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મોરબી મીટિંગની અંદર. તો પહેલાં તો આપનો ટૂંકો પરિચય, કારણ કે ખાસ અમારા મોરબીના જે કંઈ વાચકો દર્શકો છે એને લોકોને ખ્યાલ આવે, તો તમારો પરિચય તમારું બેકગ્રાઉન્ડ રાજકીય થોડોક પરિચય પહેલાં આપીએ. નમસ્તે મિત્રો, હું નરેશ મહેશ્વરી, કચ્છ જિલ્લાના પાટનગર ભુજની નજીક આવેલ માધાપુર ગામ જ્યાંનો રહેવાસી છું અને મારી રાજકીય શરૂઆત જો ગણી શકાય તો 1990માં ગ્રામ પંચાયતના સભ્યથી કારકિર્દીની શરૂઆત કરી અને સાથે સાથે વિદ્યાર્થી સંગઠન જે કોંગ્રેસનું NSU કહી શકાય એ વિદ્યાર્થી કાળથી જ કોંગ્રેસ સંગઠન સાથે જોડાયેલો છું. સભ્યથી કરીને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે મેં જવાબદારી બેખૂબી નિભાવી છે. એમાં યુથ કોંગ્રેસ, NSU, પંચાયત સેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કારોબારી સભ્ય હોય, અનુસૂચિત જાતિ વિભાગના પ્રદેશના કન્વીનર તરીકે પણ જવાબદારી સંભાળી. અગાઉ આ વિસ્તારમાં પણ SC ડિપાર્ટમેન્ટના પ્રભારી તરીકે પણ મોરબી જિલ્લાના કામ કરવાનો મને અવસર થયો. મિત્રો, એક લાંબી સફર રાજકીય ક્ષેત્રે મારી રહી છે. પક્ષ પ્રત્યેની નિષ્ઠા, વફાદારી અને પ્રમાણિકતા જો હોય તો ક્યારેક ને ક્યારેક એક સિદ્ધિ આપની નજર સામે આવે છે અને એ માધ્યમથી આપણી જે અંદરની ઈચ્છાઓ છે એ પરિપૂર્ણ થાય છે. એ ઈચ્છાઓ એવી હોઈ શકે કે લોકોની વધારે કેમ સેવા કરી શકાય. કોંગ્રેસ પક્ષનો એજન્ડા હંમેશા રહ્યો છે કે દરેક વર્ગ, દરેક સમુદાય, દરેક સમાજને સાથે જોડી અને લોકહિતના કાર્યો કરવા એ કોંગ્રેસની હંમેશા પ્રાથમિકતા રહી છે. જ્યાં સુધી પાર્લામેન્ટની ચૂંટણીને લાગે વળગી હતી ત્યાં સુધી મારી પસંદગીનો શ્રેય હું જો કોઈને આપીશ તો અમારા શુભેચ્છકો, હિતચિંતકો અને ખાસ કરીને પાર્ટીમાં જે કામ કર્યું છે અને એક વફાદારી, પક્ષપ્રત્યે નિષ્ઠા, એનો બદલો, એનો વળતર કોંગ્રેસ પક્ષ હંમેશા આપે છે અને એના ભાગરૂપે જ હું આજે મારી જાતને ધન્ય માનું છું કે રાષ્ટ્રીય પક્ષ જે આખા દેશની ભૌગોલિક રીતે સૌથી વિશાળ બેઠકના પ્રતિનિધિ તરીકે મને તક આપી છે. મિત્રો, વાત કરીએ તો જે રીતે આ રાજ્યમાં છેલ્લા 23 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે અને છેલ્લા 5 વર્ષથી કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, લોકોને જે અપેક્ષા હતી એ અપેક્ષાથી વિપરીત કહી શકાય એ રીતનું અત્યારે કેન્દ્રનું વહીવટ ચાલી રહ્યું છે. આપ જાણો જ છો કે 2014માં આ જ પીરિયડમાં, આ જ સમયમાં લોકોને એક નવી ઉત્સુકતા દેખાતી હતી કે ગુજરાતના એક વ્યક્તિ દેશના વડાપ્રધાન પ્રોજેક્ટ થઈ રહ્યા છે એવી ભાવનાત્મક પોલિટિક્સ, સાથે સાથે એક એવો વર્ગ હતો કે જેમને વચનોની લાણી
સાથે જોડવામાં આવ્યું. નરેશભાઈ, તમને થોડીક વાત અટકાવીશ, કારણ કે મારો આજ મેઇન મુદ્દો ઇન્ટરવ્યૂનો હોય છે. કારણ કે મને ખ્યાલ છે કે લોકસભાનું ઇલેક્શન છે એ આમ તો રાષ્ટ્રીય લેવલનું ઇલેક્શન છે અને એમાં ઘણા બધા મુદ્દાઓ કામ કરતા હોય છે, પણ સ્થાનિક મુદ્દાઓની મારે વાતચીત કરવી છે. મારે આજે વાત તમારી સાથે મુદ્દો મારે જે મેઇન મારી વહેતું છે કે મોરબીના લોકો તમને કેવી રીતે મત આપે, શું કામ મત આપે, એવો એજન્ડા મોરબી માટેનો કયો તમારો? કારણ કે રાષ્ટ્રીય લેવલની વાત છે, ભાજપ કેન્દ્ર સરકાર, બીજા બધા રાષ્ટ્રવાદના મુદ્દા, પાકિસ્તાનના મુદ્દા, આ બધા મુદ્દાઓની ચર્ચાઓ તો ઘણી બધી ડિબેટોમાં થતી હોય છે. એ નેશનલ ડિબેટ કે સ્ટેટ લેવલની જે કે ટીવી ચેનલોમાં ચાલતું હોય છે, એ મુદ્દા ઉપર મારે એટલું બધું નથી જવું, પણ મારે એ મુદ્દા ઉપર જવું છે કે એઝ એ નરેશ મહેશ્વરી, કોંગ્રેસના ઉમેદવાર, નવો ચહેરો, તમારો એજન્ડા મોરબીનો. કારણ કે અહીંયા ઇન્ડસ્ટ્રીઝ છે, જે ઇન્ડસ્ટ્રીઝ છે એ આખા દુનિયામાં ફેલાયેલી છે અને લાખો લોકોને રોજગારી આપે છે, કરોડોનું નિયમન આપે છે. ઇન્ડસ્ટ્રીઝના વર્ષોથી ઘણા બધા પ્રશ્નો છે. પછી મોરબી છે એ એક ઐતિહાસિક નગરી છે, સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાય છે પણ. અને મિત્રો, આ એક પણ વાત છે કે ભાઈ આમ તો મોરબી છે એ ભાજપનો ગઢ ગણાતો, પણ છેલ્લા સ્થાનિક ચૂંટણીથી માંડી અને વિધાનસભાની ચૂંટણીમાં મોરબીના લોકોએ કોંગ્રેસ માટે ભરોસો કર્યો. નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય, મોરબી જિલ્લાની મોટાભાગની દરેક જે સ્વાયત્ત સંસ્થા હતી બધામાં કોંગ્રેસનો કબજો છે, પણ છતાં સ્થાનિક મુદ્દાઓ મોરબીના ઠેરના ઠેર રહ્યા છે. તો એઝ એ એમપીના તમે ઉમેદવાર છો, મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં તમે મોરબીનું પ્રતિનિધિત્વ માટે થઈને તમે જે ઉમેદવારી નોંધાવી છે, તો મોરબીના જે ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્ન છે, સ્થાનિક જે પ્રશ્નો છે, સરકારો બદલાતી રહી છે, આ બધું થયું છે, તો તમે શું મોરબીના મતદારોને ખાતરી આપવા માગો છો? એ એક ખાસ મારે મુદ્દા ઉપર આજે ફોકસ કરવો છે. મારે જ્યારે કચ્છ મોરબી લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે આપની વચ્ચે આવવાનો અવસર થયો ત્યારે ખાસ કરીને મોરબીના મતદારો અને પ્રજાજનોને મારી નમ્રભાવે એ જણાવતા આનંદ થાય છે કે અહીંની જે કંઈ સમસ્યાઓ છે, કારણ કે અમે જ્યારે કેમ્પેનિંગમાં ફરીએ છીએ, ગામડા હોય, શહેર હોય, ત્યારે લોકોને જે નિરાશા છે વહીવટીતંત્રથી કે લોકોને જે અપેક્ષાઓ હતી એ પૂર્ણ નથી થઈ. અહીં એક સિરામિક ઉદ્યોગ જે વર્ષોથી એક અલગ ઓળખ હતી અને એ ક્યારે પણ એવું નહોતું કે માત્ર સરકાર આધારિત હતી, પણ જ્યારે જીએસટી નોટબંધી જેવા નિર્ણયો થતા હોય, અમુક પ્રકારના ટેક્સ હોય, એમને જે બજારના ભાવ મળવા જોઈએ એ મળતા નથી અને ક્યાંક એમને રાહત મળવી જોઈએ સરકારમાંથી એ નથી મળી, જેના કારણે મંદ પરિસ્થિતિમાં આજે આ ઉદ્યોગ પડી ભાંગ્યો છે. ત્યારે અમારો પ્રથમ પ્રયત્ન એ રહેશે કેન્દ્રની સરકાર કોંગ્રેસની બને અને આ વિસ્તારમાંથી હું પ્રતિનિધિ બનું તો ચોક્કસ આ સિરામિક ઉદ્યોગને પાછું બેઠું કરવા માટે એમની સાથે સંકલન રાખી અને એમની જે લાગણી છે, એમની માગણીઓ છે, એનો અમલવારી કરવા માટે પણ અમારો પ્રાથમિક પ્રયાસ રહેશે અને સફળતાપૂર્વક અમે આગળ વધશું. સાથે સાથે કેન્દ્ર સરકારને લાગે વળગી છે ત્યાં સુધી ઘણા એવા મુદ્દા છે. આજે રેલવેનો મુદ્દો એવો છે કે નવી રેલવે આવે એનું કનેક્ટિવિટી કચ્છના ભુજ સુધી. જો તો હજી પાંચ જ વર્ષથી હશે ભાજપની સરકારને રેલવેનો પ્રશ્ન મોરબીનો, તો હું 15 વર્ષથી જ્યારે રિપોર્ટિંગ કરું છું તો લાંબા અંતર ટ્રેનોની માંગણી તો વર્ષોથી થતી આવે છે, પણ છતાં મોરબીની ટ્રેન, કારણ કે આવડું મોટું ઇન્ડસ્ટ્રીઝ હબ છે, એરપોર્ટને લગતા મુદ્દા હોય, આ બધા મુદ્દા છે. એ જે એક વાત સ્પષ્ટ છે કે 10 વર્ષથી UPA 1 UPA 2ની સરકાર રહી, એ વખતે અહીંયા મેમ્બર ઓફ પાર્લામેન્ટ BJPના રહ્યા, સરકાર કોંગ્રેસની હતી. પણ જે રીતે એમને રજૂઆત કરવી જોઈએ સરકાર સુધી, એ BJPના કેન્ડિડેટ BJPના મેમ્બર ઓફ પાર્લામેન્ટે સારી રીતે, ચોક્કસ રીતે, ચોક્કસ જગ્યાએ કરી નથી. એના પરિણામે પણ મોરબીના લોકોને ક્યાંક અન્ય સહન કરવું પડ્યું છે. પણ દુઃખની વાત એ છે કે જે દેશના કેન્દ્રમાં સરકાર હોય, જે કેન્દ્રમાં જે પાર્ટીની સરકાર છે BJPની, એ જ સરકારના પક્ષના જ MP છે, પોતાની સરકાર હોય અને પોતાની સરકારમાં પોતે રજૂઆત નથી કરી શક્યા અને યા તો એમની ઈચ્છા શક્તિ નથી, એના કારણે મોરબીમાં રેલવેનો મોટો પ્રશ્ન. એટલે એ મુદ્દો ભાજપના MPએ કામ કર્યું કે નથી કર્યું એ સવાલ એની હું પૂછીશ, કારણ કે મારો મેં વાત કીધું આપણે પોલિટિકલ ડિબેટ નથી. મારી નરેશભાઈ પાસેથી મારે એવું જ કહું છું કે રેલવેનો પ્રશ્ન હોય મોરબીનો, વર્ષોથી અણુકેલ છે, હું ભાજપ કોંગ્રેસમાં નથી જવા માગતો. પછી સિરામિકના પ્રશ્નની વાત કરી, મેં કીધું ભાઈ મોરબીની પ્રજા છે એ ખમીરવાળી છે, પોતાની રીતે વિકાસ કરતી થઈ છે, પણ સમસ્યાઓ જે કાંઈ છે, જે સ્થાનિક પ્રશ્નો, કારણ કે નગરપાલિકા આપની, જિલ્લા પંચાયત આપની, તાલુકા પંચાયત આપી, ધારાસભ્ય આપના, પછી છતાં સ્થાનિક લેવલના જે મુદ્દાઓ છે, કારણ કે કચ્છની આરે મોરબીનું જે કાંઈ જોડાણ થયું છે
આ જે ટર્મ બે ટર્મથી સીમાંકનના કારણે. અને આમ મોરબી છે એ જો તો ગુજરાત સાથે કનેક્ટેડ છે, ભારત સાથે કનેક્ટેડ છે, આખા ઇન્ટરનેશનલ સાથે કનેક્ટેડ છે. ભારત મોરબી સાંકળ જેવું કામ છે, ગમે પડી જાય છે. તો મોરબીના જે આ પ્રશ્ન છે એ પ્રશ્નને મારે ખાસ આજ મેં નરેશભાઈ મેં કીધું કે ભાઈ મારે સ્થાનિક ચર્ચાઓ કરવી છે કે જે ચર્ચાઓ મતદારોને, મતદારો આપને શું કામ મત આપે, મોરબીના મતદારો આપને શું કામ મત આપે, ક્લિયર રિવિઝન થાય. અને માણસને કારણ કે વોટ આપતા જઈએ ત્યારે ઉમેદવારોનો પરિચય બહુ મહત્ત્વનો હોય છે અને એટલે જ આપણે આજ બેઠા છીએ. તો મેં વાત કરી ભાઈ તમે સિરામિકના જે પ્રશ્ન છે જે કંઈ છે એને તમે જ્યારે ચૂંટાઈને જશો ત્યારે રજૂઆત કરશો. બીજું મતદારો મોરબીની એક અલગ પ્રકારની જે આખી એક ઓળખ છે સામાજિક ઇન્ડસ્ટ્રીઅલિસ્ટની અને જે એના બધાના મુદ્દાના વચ્ચે તમે કેવી રીતે મતદારોને માનો કે કેમ્પેનિંગ તમારી પણ થોડીક આપણે વાતચીત કરીશું કે ભાઈ કેમ્પેનિંગમાં તમે જાઓ છો, તમે કીધું રેલવેનો મુદ્દો આવ્યો તો કેવી પ્રકારથી કેવી રીતે આનું સોલ્યુશન કરવું જોઈએ એમપી આપણે બની પછી? રેલવેને લાગે વળી ત્યાં સુધી સેન્ટ્રલ ગવર્મેન્ટથી જ બધું ઇમ્પ્લિમેન્ટ થતું હોય છે અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે આપણે એમની જે લાગણી છે અહીંની અને સાચી માગણી છે એ માગણી ડિપાર્ટમેન્ટના ફ્લોર ઉપર મૂકી અને એને ફરીથી ફોલોઅપ લઈ અને આ કામ બહુ મોટું કામ નથી કારણ કે ક્યાંક આધુનિકરણ રેલવેનું કરતું હોય, ક્યાંક પ્લેટફોર્મ ઉપર સગવડ વધારવાની હોય, ક્યાંક એમને નવીનીકરણ ઉપર લઈ જવું છે, ક્યારેક એના સ્ટોપના પ્રશ્નો હોય છે. આજે ઘણી જગ્યાએ એવું હોય છે કે એક બે મિનિટના સ્ટોપ માટે પણ લોકોને ઘણા વર્ષોથી જ લડવું પડે છે. એટલે આ મુદ્દાને પણ સારી રીતે સમજી શકું છું, એના માટેના પણ સફળ પ્રયાસો મારા નેતૃત્વ હેઠળ ચોક્કસ થશે અને એ આવનારા દિવસોમાં હું માનું છું કે મોરબીની પ્રજા જે મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકશે તો એનું સફળ પરિણામ પણ મળશે, એ પણ એક વાત છે. સાથે સાથે અહીં જે કંઈ બીજા પ્રશ્નો છે, આજે જીએસટી લાગુ થઈ, જે જીએસટી કોંગ્રેસના શાસનમાં પણ લાગુ પાડવાની વાત હતી પણ એને એવી રીતે લાગુ પાડવા માગતા હતા કે જે લોકોને પણ સરળતા રહે, વેપારીને સરળતા રહે અને સરકારી જે સિસ્ટમ છે એમાં પણ બંધ બેસતું હોય. આ જે અત્યારે જીએસટીનો જે નિયમ લાગુ પાડ્યો છે એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય કે જે એક મોટા પક્ષને નુકસાન થતું હોય અને જેના કારણે જીએસટીની એવી જે નીતિ રહી છે જેના કારણે ઘણા લોકોને ધંધા રોજગારમાંથી પણ ક્યાંક વંચિત થવું પડે છે. નોટબંધી એ એવો મુદ્દો રહ્યો કે એમની પાસે એવું કોઈ વિઝન હતું કે જેનાથી કંઈ જાદુ થવાનું છે, પણ નોટબંધીના કારણે થયું તો શું થયું, આ દેશના ગરીબ મધ્યમ વર્ગના લોકોને લાઇનમાં ઊભું પડ્યું અને એની સામે 100થી વધારે લોકોને મૃત્યુ પામવાની પરિસ્થિતિ થઈ ગઈ. પણ અમે જોયું ત્યાં સુધી ક્યાંય પણ સાહુકારો અને મોટા ઉદ્યોગપતિ ક્યાંય બેંકોની લાઇનમાં દેખાણા નહીં. એટલે આમાં શું સાબિત કરવા માગે છે? એટલે અહીં જે વાત મૂળ છે કે આપણે મોરબીના લોકોને કેમ ઉપયોગી થઈએ એના માટેના જે નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, આખરે તો એની સામે માથે રાજ્ય સરકારનું પણ ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વમેન્ટ હોય છે. આપ જાણો જ છો કે અત્યારે છેલ્લી જિલ્લા પંચાયતની ચૂંટણીઓના પરિણામ આવ્યા એમાં બહુમતી કોંગ્રેસની જિલ્લા પંચાયતો બની અને ત્યારે ખરેખર ખેલદીલી સાથે ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારવું જોઈએ આ પરિણામ, કારણ કે લોકોનો મેન્ડેટ છે. પણ લોકોનો મેન્ડેટ હોવા છતાં પ્રજાકીય પંચાયતી રાજના પ્રતિનિધિઓને એના અધિકારોથી વંચિત રાખવા માટે અનેક એવા પરિપત્રો થયા છે કે જે રાજ્ય સરકારે જિલ્લા પંચાયતને સારી રીતે કામ કરવા દેવા માંગતી પણ નથી. અને નગરપાલિકાઓમાં પણ એવા અમુક બજેટ પ્રોવિઝનની વાત હોય કે અમુક કાયદા હોય કે અમુક પરિપત્રો એવા કરીને એમાં પણ રોકવાનો પ્રયાસ કરે છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે સરકારે પ્રજાના મેન્ડેટ સાથે પણ રહેવું જોઈએ. આ એક મુદ્દો છે ને, આ એક મુદ્દો થોડોક અલગ છે. આ પ્રશ્ન જનરલી મારે કરવાનો ન હોય પણ આ પ્રશ્ન મારે કરવો જોઈએ. હું જે તે વખતે વિધાનસભાની ચૂંટણી વખતે બ્રિજેશભાઈને પણ મેં આ પ્રશ્ન કર્યો હતો. દાખલા તરીકે કારણ કે આ મતદારોનું કન્ફ્યુઝન છે, મતદારોની કન્ફ્યુઝન હોય છે કે દાખલા તરીકે મોદીની વેવ છે, મોદીની સરકાર આવી ગઈ અને મોરબી તરીકે તમે એમપી તરીકે ચૂંટાઈ ગયા. અહીંયા જે કાંઈ મોરબીનું કોંગ્રેસમાં જે કાંઈ કબજો છે તમે વર્ષોથી પાયાના કાર્યકરથી માંડીને અહીંયા સુધી પહોંચ્યા છો. તમારી એક સ્વચ્છ છબી છે, તમારી જે એક સંગઠન સાથે જોડાવાની જે એક તગસ છે એના કારણે તમે માનો કે ચૂંટાયા અને સરકાર ભાજપની બની ગઈ. તો પછી ફરી પાછું આવું થાય કે ભાઈ તો પછી કામ નહીં થાય, રજૂઆત નહીં થાય, એમાં અત્યારે એ કન્ફ્યુઝન થોડુંક મતદારો માટે માનો કે તમે સરકાર કોઈ બીજા પક્ષની બને ને એમપી કોઈ બીજા પક્ષનું હોય ત્યારે કેવી રીતે કામ કરવું જોઈએ એવું તમને લાગે છે એના વિશે કાંઈ તમે? મને જાહેર જીવનમાં જેટલા વર્ષો થયા છે એટલે મારા ભાગે લગભગ વિરોધ પક્ષમાં રહેવાનું પણ થયું છે અને વિરોધ પક્ષમાં બેસ્યા પછી પણ એ સત્તામાં જે બેઠેલા છે એની પાસેથી કેમ કામ લેવું એ બહુ સારી રીતે સમજી શકું છું.
કારણ કે ઘણી વખત એવું છે, ઈચ્છાશક્તિ ઉપર આધાર હોય અથવા તો અનુભવનો આધાર હોય. એટલે અમારી ઈચ્છાશક્તિ પણ રહેશે મોરબીના મતદારો સાથે જોડાવાની, અને અમારો અનુભવ પણ રહ્યો છે કે સરકાર કોંગ્રેસની બનશે એમાં તો કોઈ શક નથી. પરંતુ આવી પરિસ્થિતિ ઊભી થાય તો કોંગ્રેસના મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે મારે સરકારની સામે સારી રીતે રજૂઆત કરવાની મારી પ્રાથમિકતા રહેશે, અને રજૂઆતમાં ક્યાંક ઇમ્પ્લિમેન્ટમાં મોડું થશે તો અમે એક આંદોલનકારી નેતા તરીકે પણ અમે લડત કરી છે, અને લોકોને સાથે રાખી અને લોકશાહી ઢબે લડત કરી ને આ પ્રશ્નનું નિરાકરણ લાવશું, એ ચોક્કસ છે. એક બીજો પ્રશ્ન છે મારો, નરેશ મહેશ્વરી માનો કે અત્યારે ભાજપની એવી છે કે ભાઈ ભાજપના ઉમેદવારો છે એ મોદીના નામે મત માગે છે, હોય હાઈકમાન્ડ કે જે પ્રધાનમંત્રી તરીકેના ઉમેદવારો હોય કે એના પક્ષની વિચારધારા સાથે જોડાયેલા હોય, નરેશ મહેશ્વરી રાહુલ ગાંધી નામે મત માગશે કે પોતાના નામે મત માગશે, શું તમે કહેશો? આમાં બે વાતનું સમન્વય થશે. એક તો લોકોને એવી અપેક્ષા હોય છે કે અમારો પ્રતિનિધિ સરળ સ્વભાવનો હોવો જોઈએ, આમ રસ્તામાં જતા હોય અને કોઈક મતદાર એમને અવાજ કરે તો અમારી ફરજ આવે છે કે અમારે એની સાથે બેસીને વાત કરવી જોઈએ. અમે હંમેશા લોકો સાથે સંવાદ કરીને આગળ વધતા હોઈએ છીએ, ત્યારે સામે પક્ષવાળા મન કી બાત કરીને લોકો સાથે ક્યારેય ચર્ચા કરતા નથી. એટલે અમે લોકોની સાથે રહેશું, એનો મારી પ્રકૃતિનો લાભ એ પણ મને મળશે, અને સાથે રાહુલ ગાંધીજી હોય કે કેન્દ્રની કોંગ્રેસની નીતિરીતિ છે, કોંગ્રેસની હંમેશા નીતિરીતિ રહી છે કે જે થાય અને જે કરવાનું છે એ જ અમારે બોલવાનું છે. એટલે એ પણ વિશ્વાસ લોકો કોંગ્રેસ તરફ કરે છે, એનું કારણ એ પણ છે કે લોકો આજે કોંગ્રેસને એ નજરે જોઈ રહ્યા છે કે કોંગ્રેસ જ્યારે વચન આપે છે તેને પરિપૂર્ણ કરે છે. કારણ કે અમે ક્યારે પણ 15-15 લાખ રૂપિયા ખાતામાં આવશે એવી વાત કરી નથી, અને જે પાર્ટીના અત્યારે પ્રાઇમ મિનિસ્ટર થયેલા વ્યક્તિ જો બોલતા હોય કે 15 લાખ આપના ખાતામાં આવશે અને એની જ રાજકીય પક્ષના વડા એમ કહેતા હોય, એ તો એ ચુનાવી જુમલા હે. આ વાતને કારણે પણ લોકો અમને અમારી સામે સારી નજરે જોશે, એટલે કોંગ્રેસ અને અમારો અનુભવ બંનેનો સુમેળ અમને કામ આવશે. નરેશભાઈ બહુ સારી વાત કરી છે. નરેશભાઈનું કહેવાનું છે કે ભાઈ એમની જે સ્વચ્છ છબી, કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસની કાર્યશૈલી ઉપરાંત ભાજપની જે નિષ્ફળતાઓ છે એ બધા મુદ્દાઓ એમને મત માટે અને મતદારો માટે લઈ જશે. બીજી એક મારે છેલ્લે હવે આપણે, કારણ કે નરેશભાઈ તમે વાત કરી, તમારો જે પરિચય તમે આપ્યો કે પાયાના કાર્યકરથી માંડીને, કારણ કે તમે સત્તામાં પણ જોડાયેલા છો, વિપક્ષ તરીકે પણ કામગીરી કરે, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સંગઠનમાં કામ કર્યું છે, બોર્ડ અનુભવ છે તમને, તો છેલ્લે હવે એક છેલ્લો પ્રશ્ન મારો, અને નરેશભાઈ મહેશ્વરી મોરબીના મતદારોને છેલ્લે શું ખાતરી આપવા માગે છે છેલ્લી? નમસ્કાર. કચ્છ લોકસભાની 7 બેઠકોમાં 6 બેઠકો કચ્છ જિલ્લામાં છે અને 1 બેઠક આપણે મોરબી વિધાનસભા ક્ષેત્રની અમારી સાથે લાગુ છે. કચ્છનો વ્યક્તિ હંમેશા દેશ અને દુનિયામાં સાંકળની જેમ વળી લેવામાં એમની ઓળખ ઊભી કરી છે, અને એવો જ અનુભવ દેશ અને દુનિયાને મોરબીના લોકોમાંથી થયો કે જે પણ એવો સેન્ટર છે કે દરેક વિસ્તારથી દરેક લોકોથી હળી મળીને રહેવાનો આ વિસ્તાર છે. ત્યારે હું આપને વિનંતી સાથે નિવેદન કરું છું કે આપ મારા ઉપર વિશ્વાસ મૂકશો અને મને આપના આશીર્વાદથી પાર્લામેન્ટમાં જવાનો જે અવસર મળશે તો હું આપના એક સારા પ્રતિનિધિ તરીકે અને એક સફળતાપૂર્વક આગળ વધવા માટે આપના પ્રશ્નોને પૂરેપૂરો સમજી સાથે લઈ દરેક વિસ્તારને, દરેક શહેર હોય કે ગામડાના જે કંઈ નાના મોટા પ્રશ્નો છે એને પરિપૂર્ણ કરવા માટે હું વચનબદ્ધ છું, અને સાથે સાથે આપની સુખદોમાં પણ સાથીદાર બની રહીશ. અહીંના જે કંઈ નાના મોટા પ્રશ્નો છે એનાથી વાકેફ છું, સમસ્યાઓ ઘણી મારી સામે આવી છે અને એ સમસ્યાઓનો સમાધાન શક્ય પણ છે, પરંતુ આખરે ઈચ્છાશક્તિની જરૂર છે. એટલે અમે આપને વિનંતી સાથે નિવેદન કરીએ છીએ કે આપ મારા ઉપર ભરોસો કરશો તો ચોક્કસ આ મોરબી મતવિસ્તારના જે પ્રશ્નો છે, અનેક પ્રકારના પ્રશ્નો છે જેને હું વ્યક્તિગત રીતે વાગોળવા નથી માગતો, પણ ઘણા એવા પ્રશ્નો છે જેને આપણે સમજી અને સરળતાથી નિરાકરણ લાવી શકીએ છીએ, એના માટે આપ સૌને ફરીથી વિનંતી છે કે આપ કોંગ્રેસ પક્ષની તરફેણમાં
અમને જીતાડશો એવી વિનંતી. ચાલો, બહુ સારી વાત છે મિત્રો. મારો આજનો મુદ્દો જ આ હતો, કારણ કે આજની ટોપિકની અંદર આપણે રાષ્ટ્રીય મુદ્દા નહોતા ચર્ચવાના, કારણ કે એક ઉમેદવારનો પરિચય થાય, એમાં નવો ઉમેદવાર, યુવા ઉમેદવાર અને એક જે ઉમેદવાર હોય છે ઉમેદવારની એક છબી છે મતદારો સુધી પહોંચાડવી અમારી ફરજ છે. એ ફરજના બાદરૂપે જ, કારણ કે મત કોને આપવો કોને ન આપવો એ મતદારની ઈચ્છા છે, પણ આપણે જેને મત આપીએ છીએ એ કોણ છે એનો પરિચય કેવો છે એ જ અમારું કામ છે તમારા સુધી પહોંચાડીએ. આવી જ રીતે બીજા કોઈ પણ જે આપણા ઉમેદવારો છે એમની પણ જ્યારે અનુકૂળતા થતી હશે આપણા સુધી પહોંચાડતા રહેશું. અને મિત્રો, મોરબી અપડેટ દ્વારા જે અમારી આ વિડીયો યુટ્યુબ ઉપર જોતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જો ફેસબુક ઉપર જોતા હોય તો તમે અમારું પેજ લાઇક કરજો અને સી ફર્સ્ટ કરીને જે ઓપ્શન આવે છે કરજો, જેથી કરીને આની અમારી અપડેટની જે કાંઈ પણ નવી નવી અપડેટો છે આપણા સુધી પહોંચતી રહે. આ ઉપરાંત મોરબી અપડેટે થોડા સમય પહેલાં જ એક મોરબીનો લોકલ મોરબી એપ રેડિયો શરૂ કર્યો છે મિત્રો, કે જેની અંદર આપણે મનોરંજનની સાથે મોરબીની અસ્મિતા, મોરબીનું ગૌરવ અને મોરબીની જે ઓળખ છે એ ઓળખને વધુ શાર્પનેસ માટે, વધુ અપડેટ માટે તેને અમે પ્રયાસ કરી રહ્યા છીએ. તો મિત્રો, મોરબી અપડેટનો રેડિયો પણ તમે મોરબી અપડેટની અમારી એપ્લિકેશન જો વાપરતા હોય તો એને અપડેટ કરો અથવા તો નવી એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને આભાર આપનો, થેન્ક યુ.